विद्यार्थी मित्रों एसवी एजुकेशन में आज आप धोरण 8 विषय विज्ञान प्रकरण 1 पाक उत्पादन और व्यवस्था जो अभ्यास करीशुं। प्रकरण 1 पाक उत्पादन और व्यवस्था अपने आगळ खेती ना औजार पाक उत्पादन माटे आपणने ख्याल छे कि खेतरनी अंदर खेडूत पाकनुं उत्पादन करे छे अने आ पाक उत्पादन करवा माटे समयांतरे अलग अलग तबक्का होय छे के जेनी अंदर आपणे गया फेरी खेतीना औजारोमां हळ अने दांती आ बन्नेनो अभ्यास कर्यो हतो। आजे आपणे आगळ जोईशुं वावणी के वावणी ए पाक उत्पादन माटेनो महत्वनो तबक्को छे। वावणी पाक उत्पादन माटेनो महत्वनो तबक्को छे के जेनी अंदर वावणीमां सौप्रथम तो के खेडूत सारी गुणवत्तावाळा बीजनी पसंदगी करे छे कारण के सारी गुणवत्तावाळो बीज ए स्वच्छ अने तंदुरस्त होय छे। बीज जो स्वच्छ और तंदुरस्त होय जेना कारणे तो के पाकनु उत्पादन छे ए वधारे आवे छे। तेथी बीजनी पसंदगी करवी ए खूब ज महत्वनो तबक्को छे। एटले आपणने घणीवार जोईए के अमुक बीज छे पाणी ऊपर तरता होय अमुक बीज भारे बीज छे पाणीमां समजो के डूबी जाय कारण के जे क्षतिग्रस्त बीज होय ए बीज ओला बने छे। क्षतिग्रस्त बीज छे ए ओला बने छे अने आ ओला ने ओलाणना बीजमां ओलाणना कारणे ए वजनमां हलका થાય છે જેના કારણે એ પાણીમાં તરે છે। તેથી સારી ગુણવત્તાવાળા બીજ છે એ પસંદ કરવા માટે આ સારી પદ્ધતિ છે। એટલે સૌપ્રથમ વાવણીમાં મહત્વનો તબક્કો છે બીજ પસંદગી કરવાની અને એમાં સારી ગુણવત્તાવાળા બીજ પસંદ કરવામાં આવે છે। સારી ગુણવત્તાવાળો બીજ છે એ સ્વચ્છ અને તંદુરસ્ત હોય છે જેના કારણે પાકનું ઉત્પાદન છે તે વધે છે। બીજું આગળ જોઈએ પરંપરાગત ઉજાગર। પરંપરાગત ઉજાગર આપણે પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું જે ઓજાર છે ને સામાન્ય રીતે આપણે જોઈએ તો ગળણી આકારનું હોય છે। પરંપરાગત રીતે જે ઓજાર પરંપરાગત ઓજારની અંદર વાવણી કરવા માટેનું જે ઓજાર છે એ ગળણી આકારનું હોય છે। બીજને શું કરવામાં આવે છે તો કે એ જે ગળણી આકારનું બીજ છે એની અંદર आकार बीज ने तो ये बीज गणी धारदार अणी वाला छेड़ा वाला આપણે જે ગળણી છે વાવણીની અંદર પરંપરાગત રીતે તો કે બીજ છે એને ગળણીની અંદર નાખતા અણીવાળા છેડાયુક્ત બે કે ત્રણ પાઇપમાં પસાર થાય છે। આ છેડાઓ માટીમાં કૂપી અને ત્યાં બીજનું સ્થાપન કરે છે। આગળ આપણે જોઈએ તો કે વાવણી તો કે અત્યારના સમયમાં હાલના જમાનાની અંદર ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીઓ અથવા તો તેને તો કે સીડ ડ્રીલ એના દ્વારા કરવામાં આવે છે। એ ટ્રેક્ટર છે એ ટ્રેક્ટર દ્વારા જે વાવણીઓ છે એનો ઉપયોગ કરવામાં આવે છે તો કે એ આખું
આખો વાવણીઓ છે ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીઓનો ઉપયોગ કરવામાં આવે અને હાલમાં જે ટ્રેક્ટર દ્વારા સંચાલિત જે વાવણીઓનો ઉપયોગ તેના દ્વારા શું થાય છે તો કે તેના દ્વારા બીજમાં સમાન અંતર અને ઊંડાઈ છે બની રહે છે ટ્રેક્ટર સંચાલિત જે વાવણીઓનો આપણે ઉપયોગ કરીએ છીએ તેના દ્વારા શું થાય છે કે ખેતરની અંદર બીજ છે બીજને રોપવામાં આવે છે તેમાં સમાન અંતર અને બીજની ઊંડાઈ છે એ બની રહે છે અને સાથે સાથે એવું પણ સુનિશ્ચિત કરવાનું રહે છે કે રોપણી પછી બીજ માટી દ્વારા ઢંકાયેલું છે કારણ કે આપણે અહીંયા વાવણી કરીએ ખેતરની અંદર તો એ પણ એક સુનિશ્ચિત કરવું પડે છે કે બીજ છે એ માટી દ્વારા ઢંકાયેલું હોય કારણ કે જો માટી દ્વારા ઢંકાયેલું ન રહે તો પક્ષીઓ તેને શું કરે છે પક્ષીઓ દ્વારા તેને નુકસાન થાય છે ખેતરની અંદર તેથી તેને માટી દ્વારા ઢંકાયેલું રહે એ પણ જોવાનું રહે છે ત્યાર પછી આજે ટ્રેક્ટર દ્વારા જે વાવણી આપણે કરે સીડ ડ્રીલ છે કે તેના દ્વારા રોપણી કરવા જોઈએ એ વાવણીઓનો ટ્રેક્ટર દ્વારા આપણે ઉપયોગ કરીએ છીએ તો રોપણી કરવાથી સમય અને મહેનત એ બંનેનો બચાવ થાય છે કારણ કે ટ્રેક્ટરનો આપણે ઉપયોગ કરીએ તો આપણી જે આપણો જે સમય છે એ સમય અને મહેનત એ બંનેનો બચાવ થાય છે સાથે સાથે આપણે જોઈએ તો આજે વાવણી કરીએ છીએ તો કે એની અંદર બે છેડે જે છોડ હોય છે તેમની વચ્ચે ગીચતાપણો રોકવા માટે છોડ ખેતરની અંદર વાવેલા છોડમાં ગીચતાપણો રોકવા માટે બે છોડ વચ્ચે આવશ્યક અંતર રાખવું જરૂરી છે અને જો આવશ્યક અંતર હોય તો તેનાથી શું થાય તો કે તેનાથી છોડને સૂર્યપ્રકાશ છે પોષક તત્વો છે પાણી છે એ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અને જો છોડ છે તેને સૂર્યપ્રકાશ પોષક તત્વો અને પાણી પૂરતા પ્રમાણમાં જો પ્રાપ્ત થાય જેના કારણે છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય અને તેથી પાકનું ઉત્પાદન વધે છે તેથી તો કે વાવણી કરતી વખતે બે છોડ વચ્ચે અંતર આવશ્યક અંતર રાખવું પડે કે જેના કારણે સૂર્યપ્રકાશ પોષક તત્વો તેમજ પાણી અને આવશ્યક પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય અને અત્યંત જો બીજતા રોપવા માટે ક્યારેક અત્યંત જો બીજતા થઈ ગઈ હોય તે રોપવા માટે તેમાંથી કેટલાક છોડ છે તેને દૂર કરવામાં પણ આવે છે અમુક સમય ખેતરમાં જો છોડની બીજતા પણ વધી ગઈ હોય તો એ બીજતા પણ રોપવા માટે અત્યંત બીજતા પણ રોપવા માટે કેટલાક છોડ છે એ છોડને દૂર કરી દેવામાં આવે છે.